ફોનક્સ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં તમારા દિલથી સ્વાગત છે બેટા તો એમસીક્યુમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી પાર્ટ ટુના બે વિડીયો તમે ધ્યાનથી જોયા હશે એને જ આપણે કન્ટિન્યુ કરીએ કેટલાક બીજા એવા સરસ એમસીક્યુ ફરી એક વખત કહું છું જે મેં આગળ સિક્સ ટુ ટેનનો એનસીઆરટી લાઇન ટુ લાઇનનો વિડીયો મૂક્યો છે એ જ વિડીયોને ફોલો કરવાનો એ જ લાઇન કરી નાખવાની તો તમને એવું થશે કે સાહેબ આ એમ સી ક્યુ આ એમસી ક્યુની તમને પ્રેક્ટિસ કરાવો છો એમસીક્યુમાં કોઈ દિવસ આઈ એમ પી જેવું હોય નાય બરાબર છે એના માટે એમસીઆરટીની લાઇન ટુ લાઇન ફોલો કરવાની આ એમ સી ક્યુ જોવાના તો એ લાઈન તમારી ફરી મગજમાં ક્લિયર થઈ જશે કારણ કે બધા જ વિડીયોમાં અલગ અલગ કોન્સેપ્ટ પરથી એમસીક્યુ છે તો પાર્ટ ટુના એમ શીખ્યું ઓર્ગેનિક કેમિસ્ટ એમ શીખ્યું ત્રીજો ભાગો લઈને તમારે સમક્ષ આવશે મેક્સિમમ લાઇક શેર ફોરવર્ડ ચેનલ પર નવો કોઈ આવ્યો હોય સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવાનો નથી તો હવે આપણે સમય નથી લેતા તમારો કન્ટિન્યુમાં જઈએ ચાલો આ કોન્સેપ્ટ તમને ઓલરેડી ક્લિયર છે એલાઈ લીકનો મતલબ શું બેટા हैलोजन द्राव तो कार्बन हैलोजन द्राव तो कार्बन आ तो बेंजीन रिंग है हैलोजन द्राव तो कार्बन द्विबंध द्राव तो कार्बन से आते जोड़ा हैलो होय क्लियर जो एम से क्यों नहीं लाइन टिक मार्क राहेली पांच सेली तो जो अनिवार्य में खबर पड़े कि आंसर बी आओ है चलो आगे जाइए સી ફાઈવ એચ ઇલેવન બીઆરના નીચેના સમઘટકોમાંથી મને કહ્યું છે પ્રાથમિક નથી ચાલો એ મારે બધાના સૂત્ર લખવા પડશે તો પહેલાંમાં પહેલાં વન ટો થ્રી ટો ટો ડાય મિથાઈલ વન ભરોમો એટલે આ તો તમારો સો ટકા પ્રાથમિક થઈ ગયો ચલો એક બે ત્રણ ચાર વન બ્રોમો ટોઇલ એટલે પ્રાથમિક થઈ મિતાઈલ વન બ્રોમો એલાબી તમારો પ્રાથમિક થઈ ગયો તો તો એક જ બાકી રહ્યો ટુ બ્રોમો વન ટુ થ્રી ફોર ટો બ્રોમો ટો મિથાઇલ તો આ તો તમારો તૃતીયક થયો પ્રશ્ન પૂછ્યો છે પ્રાથમિક નથી તો આ તમારો રાઈટ આન્સર ચાલો આગળ જોઈએ હેલોજન સાથે જોડાયેલા કાર્બનના સંકરણનો પ્રકાર શોધો હવે મારે ધ્યાનથી એ જોવાનું કે પહેલાં વારામાં ત્રીજા નંબરનું આવવું જોઈએ એસપી થ્રી તો એનો મતલબ આ તો મારો કેન્સલ થઈ ગયું ચાલો બીજાવાળામાં એસપી ટુ સંકરણ બીજામાં બીજું આવવું જોઈએ એટલે આ કેન્સલ થઈ ગયો ત્રીજા નંબરમાં હેલોજનવરાનું સંકરણ ચાલો એને જવા દો બેન્ઝિન બેન્જિનરિંગ સાથે એસપી ચોથા નંબરની અંદર પહેલું આવવું જોઈએ બેન્જિનિયરિંગમાં કાર્બનનો શંકર અને એસપી ટુ હોય ક્યાં છે હું આવી રહ્યો બરાબર છે થઈ ગયું બેટા ક્લિયર એટલે અહીં તમને એસપી થ્રીડી આપ્યું છે પણ બે એવા છે કે જેના જવાબ સેમ આવે છે બરાબર તો કન્ફ્યુઝ નહીં થવાનો હેલોજનવાળા કાર્બન પર જો ધબલબંધ હોય તો સમજી જવાનો શંકર અને સ્પી ટુ સિંગલ બન્યો હોય તો સંકરણ ક્લિયર બેટા ચાલો નીચેના પૈકી કયું સંયોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેટા મિનિટમાં ખબર પડે એક આપણે સોડિયમ ફિનોક્સાઇડ બનાવીને એની મિથાઈલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી એની સોલ બનાવ્યો તો ઇથાઇલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી એની ટોલ બનાવ્યો તો ક્લિયર બેટા

ત્રણ ઓએચ હોય તો ટ્રાયોલ બે ઓએચ હોય તો ડાયોલ એક ઓએચ હોય તો ઓલ ચલો તૃતીયલ તમને ટીકમાર્ક કરાયેલી લીટી છે હું તમને જે બસો અઢીસો એમસીક્યુ સોલ્વ કરાવું ને એટલે અઢીસો એક બે એમ સીક્યુ સિક્સ ટુ ટેન વિડીયોમાં મેં તમને ટીકમાર્ક નહીં કરાયો એવું નહીં જો એમાંથી જ લાઈન હશે દુનિયાનો કોઈ બી વિડિયો તમે જોતા હશો ને તો એમ સીક્યુમાં એ જ લાઈન હશે જે તમને હિરાનસરે ટીક ભરાય છે બરાબર છે ચાલો કીટોનમાંથી તૃતીયક બને ફોર્માલ ડિએડમાંથી પ્રાથમિક બને એસીટલ ડિઆઈડમાંથી દ્વિતીયક બને જ્યારે તૃતીયકમાં તે આવે કીટોન ક્લિયર પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલની બનાવટ ચાલો આ તો મેં મોસ્ટ એમ પી કહેલો છે આનું નામ હતું વન ફોર બેન્જો ક્વિનોન વન ફોર બેન્જો ક્વિનોન કોક વખત એ મને આઈયુપીએસસી નામ બી પૂછે તો સાયક્લો હેગા વન ટુ ફાઈવ ડાઇન વન ફોર ડાયોન બે જગ્યાએ કિટોન છે ક્લિયર બેટા ચાલો એમાં જ આગળ જઈએ રિબોસ તો રિબોઝમાં તમને એક જ મિનિટમાં ખબર પડી જવી જોઈએ કે પાંચ કાર્બન કાર્બનવાળી શૃંખલા હોય છઠ્ઠો કાર્બન ઉપર લટકેલો હોય બરાબર ડીએનએમાં લખેલો છે તો છ કાર્બન પરમાણુ રિબોઝમાં કોઈ દિવસ ના હોય બરાબર રિબોઝમાં પાંચ કાર્બન ધરાવતી સરકરા છે ચાલો લેક્ટોઝનું જળ વિભાજન કરો તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે બરાબર ટીકમાર્ક કરેલો છે ડાબી બાજુના પિતપરેન્સેઆિમાં પ્રાણીઓમાં મળતી શર્કરા છે પ્રાણીના દૂધમાંથી મળે દુગ્ધ શર્કરા છે રીડિયો શર્કરા છે જળ વિભાજન કરો ગ્લુકોઝ અને ગ્લેક્ટોઝ મળે ચાલો આવી જોઈને જ ખબર પડે એક જ મિનિટમાં એસઆઈ લેસન એટલે એનએચ સાથે સીઓ સી એચ થ્રી જોડાવો જોઈએ બાકીનો એક પણ સમૂહ ડિસ્ટર્બ નહીં થાય એસઆઈ લેસન આબી બાજુના પેજ પર બરાબર ચેપ્ટર એમ આઈન ચાલો નીચેનામાંથી પેપાઈડ બંધ સીઓ એન એચ એમિનો એસિડના એકનો સી ડબલ ઓ એચ બીજાના એનએચ ટુના એચ સાથે સીઓ એનએચથી જોડાય તો પેપ્ટાઇડ બંધ એક હોય તો મોનોપેપ્ટાઇડ પેપ્ટાઇડ બે હોય તો ડાયપેપ્ટાઇડ ત્રણ હોય તો ડાયપેપ્ટાઇડ વધારે હોય તો પોલીપેપ્ટાઈડ પ્રોટીન સોથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનો બનેલો છે અને ઇન્સ્યુલિન માય કાવાન જૈવિક અનોવરા ચેપ્ટરમાં ડાબી બાજુના પેજ પર મેટ્રિક માર્ક કરાયેલો છે એમાઈન બહુ સરસ પ્રશ્ન છે આ બી ઓલરેડી મેટ્રિક માર્ક કરાવી દીધેલો છે જો તમારું મગજ દોડે તો આલ્હાઈડ એટલે આર સી ડબલ વન ઓચ જ્યારે હું એની પ્રાથમિક એમાઈન સાથે પ્રક્રિયા કરો કોષ્ટકમાં મેં ટીકમાર્ક કરાયેલો છે આ વિસ્થાપિત ઇમાઇન બને વિસ્થાપિત ઇમાઇનને કહેવાય સ્કીફનો બેઝ સ્કીફનો બેઝ જે એમાં કોષ્ટક ડાબી બાજુ એમાંઈન ચેપ્ટર કોષ્ટક મેં કરવાનું કહ્યું હતું કે એમસીક્યુમાં ઉપયોગી બનશે એનિલિનિયમ હાઇડ્રોજન ને સલ્ફ્યુરિક એસિડ સાથે એસિડ તમારી ચોપડીમાં જમણી બાજુના પેપ પર એમ એન એસિડનો સૂત્ર બેન્જિન સર્કલ પર એસો થ્રી એચ પેરા પર એનએચ ટુ જોડાય જો અવાર એચ ને નીચે લાવો તો ઉપર એસ ઓથ્રી માઇનસ નીચે એનએચ થ્રી પ્લસ તો એને ઝ્વિટર આયન કહેવાય કહેવાયન કહેવાય બેટાઝવીટર આયન ચલો મિથાઈલ પ્રોપાઈલ એમાઈન એટલે અહીં તમારું એન એચ અહીં આવ્યો સી એચ થ્રી સીએચ ટુ સી એચ થ્રી તો એન મિથાઈલ પ્રોપેન વન એમાઈન આઈઓપીએસ ના મેનવાળું ટેબલ મેં કહેલું છે કરવાનો ચલો એક્સ નું રિડક્શન બેટા એક જ મિનિટમાં ખબર પડી જાય દ્વિતીય આલ્કોહોલ હોય તો ઓન લેવાનો ડાબી બાજુના પેપ પર સ્ટાર મારેલો છે કેશનથી પ્રાથમિક મળે એસિડથી પ્રાથમિક મળે એસીડ ક્લોરાઈડથી પ્રાથમિક મળે એસ્ટારથી પ્રાથમિક મળે એનહાઇડ્રાઈડથી પ્રાથમિક મળે પણ કિટોનથી દ્વિતીયક મળે લાખ કિટોન થી કયો મળે દ્વિતીયક મળે ચલો એમાં જ આગળ બેન્જ જમણી બાજુના પેપર લાઈન લખાણમાં છેલ્લી લાઈન લખેલી છે કે એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો એની ફેલિંગ કસોટી થતી નથી ટોલેન્સ કસોટી એરોમેટિક એલિપેટિક બંનેની આવે જ્યારે પહેલી કસોટી ફક્ત અને ફક્ત એલિપેટિક એમાઇન એરોમેટિક એમાઇન પહેલીંગ આપતો નથી તો બેન્જલ ડિહાઈડ તો એરોમેટિક અલડિહાઈડ તો ચાલો પ્રાથમિક એમાઇનની પરક કસોટી લાવો ઓપ્શન જોવાની જરૂર ના પડવી જોઈએ એટલી વખતે એનસીઆરટીની લાઈન વાંચી નાખવાની બરાબર છે તો અને તો જ તમારું રિઝલ્ટ સારું આવશે પચાસ પચાસ એમસી આવડી જશે બરાબર છે ટેન્શન નહીં લેવાનું બેટા ખાલી જ કરવાનું ચલો કસોટી ક્લોરોફોર્મ કેવો એ તીન આમ બીગડી ખરાબ ધરાવતો ઝેરી પદાર્થ આઈસોસ સંયોજન બને ક્લિયર ચાલો એક મિનિટમાં ખબર પડી જવી જોઈએ અહીં તમારા સીએચની સાથે યાદ કરો આ બી મેં થિયરી સ્વરૂપે તમને કહેલો છે કે જ્યારે અહીં બે જગ્યાએ ઓ સી ટુ એચ ફાઇવ જોડાય જો એક જગ્યાએ જોડાય ને આ કઈ જગ્યાએ તો ખબર આલ્ડીઆઈડ અને કિટોનની અંદર આલ્કોહોલ સંદ્ર સલ્ફ્રિક એસિડની હાજરીમાં ઉમેરવાથી પહેલાં હેમી એસિડ બને હેમી એટલે હાફ સંયોજન અને ફરી જોડાશે તો પૂરું બને એને કહેવાય

જોડવાનો આવો ચલો હવે આનું જલિયાકરણ કરો તો પ્રમાણે ઓએ તમારો અહીં જોડાવો જોઈએ તો ક્લિયર ચલો વિટામિન બી ટ્વેલ કોકીર્ણ છે આ બી મેં કઈ છે લાઈનો યાદ રાખો અની બરાબર છે કઈ જગ્યાએ છે ખબર ભૂલથી ઉઠાયેલો ક્વેશન નથી ખાલી ચેક કરવા માટે કે વિટામિન બી ટ્વેલ્વ કોનો સંકિર્ણ છે કોબાલનું સમર્ગ સંયોજનોવાળું ચેપ્ટર છે ને એ ચેપ્ટરની અંદર આ પ્રશ્ન આપેલો છે કે ક્લોરોફિલ મેગ્નેશિયમનું સંકિર્ણ છે વિટામિન બી ટ્વેલ કોબાલટનું સંકિર્ણ છે અને હિમોગ્લોબિન આયરનનું સંકીર્ણ છે બરાબર ક્લિયર બેટા ચાલો નીચેના પૈકી પ્રોટીન વાળું માં હોય ભાઈ નાખમાં પ્રોટીન ને પ્રોટીન ના ગાઈ બરાબર નહીં તો લોકો નાક કાપીને વેચત આના વેચાય ભાઈ આ પ્રોટીન નહીં ચાલો શોક્રોજ નો જળ વિભાજન યાદ કરો શીખેલા જ છે ઇન્વર્ઝન ખાલી યાદ કરવાનું નીચે જોઈ લેવાનું કઈ જગ્યાએ આપેલું છે

અને વચ્ચે તમે એને જ ને રાખી શકો આનાથી વધારે સમ ઘટકો આના શક્ય બનશે નહીં એટલે મેક્સિમમ સમઘટક જ્યારે ત્રણ કાર્બન હોય ને ત્યારે પ્રાથમિક બને દ્વિતીયક બને તૃતીયક ના બને ચાલો એમાં તનો ક્રમ તો તમને એક મિનિટમાં ખબર પડી જવી જોઈએ એની વચ્ચે આવવું જોઈએ પહેલા નંબરનો વચ્ચે ક્યાં આવ્યો ત્રણ એક અને બે આવી રહ્યો પહેલાં ટોલ્યુડી આવશે બરાબર પછી એને લઈને પછી બેંજાયેલ એમાં ચાલો આ તો એક જ મિનિટમાં ખબર પડી જાય આલ્કોહોલ સાથેની પ્રક્રિયા એટલે એસિટલ બનાવે પછી આગળ આ એક જ મિનિટમાં આઈડિયા આવે ઓ નિર્બળ બે સી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટની હાજરીમાં પ્રાથમિક આલ્કોહોલમાંથી બને દ્વિતીયકમાં ક્રોમિકન્સ રિએજન્ટ જોઈએ અને તૃતીયકની તો સ્ટ્રોંગ વડે પ્રક્રિયા થતી નથી એટલે એના માટે તમે ઉપયોગમાં લીધું હતું કોપર પણ સોતેર ટીક મરાયેલું છે બેટા ચાલો એસ્પિટો સંકરણ કિટોનમાં સીઓ આવે એસિડ એસિડમાં સીઓ આવે સી એન આમાં કાર્બનનો સંકરણ આવે ત્રિબંધ છે દારૂને લાંબો સમય હવામાં ખુલ્લો રાખો યાદ કરો બેઠેલી ઇથેનોલવાળાની અંદર હશે કે લાંબો સમય હવામાં ખુલ્લો રાખો એનું ઓક્સિડેશન થાય ખાટો થઈ જાય એસિટિક એસિડ બનાવે बराबर इतना ऑक्सीडेशन थी बढ़ेगा एसिड एक एसिड चला लुकास जकास अंध्र एसियल निर्जर जेडेंस एल्टो आये रहो बेटा प्राथमिक मार्च और कुछ और द्वितीयक माप आठ मिनट बाद द्वितीयक माप आठ अज तैलीय टीपा क्रामावेत्रुतीयक निष्वृत्ति जर्प एनातेदी में द्वितीयक एनातेदी में प्राथमिक ઓલ અને ગ્લિસરોલ ઓલ ઓલ બોલાય સમજી જવાનો હાઇડ્રોજન બંધ હોય હાઇડ્રોજન બંધને લીધે તેનું ઉત્કલન બિંદુ ઊંચું હશે આમાં એક ઓએચ આવશે જ્યારે ગ્લિસરોલમાં ત્રણ ઓએચ સમૂહ આવે ગ્લિસરોલ એટલે પ્રોપેન વન ટુ થ્રી ટાયલ શીખેલા છે ચાલો ડાય ઇથાઇલ ને ચાય સાથે ગરમ કરો ડાય ઇથાઇલ ઇથર જ્યારે એચ આઈ સાથે ગરમ કરો ઓલ્ડ બુકનો છે તો બંને બાજુથી તમારો જ્યારે ઇથારની પ્રક્રિયા કરો ને ત્યારે બે બાજુથી તમને એક સમાન નિપજ મળે એટલે એ તમારી નિપજ સ્વરૂપે આવો સહી થાય લાયો ડાયડ ચાલો બેન્ઝિનની ક્લોરિનેશન પ્રક્રિયા ક્લોરો બેન્ઝિન સીએલ ટુ એફ સીએલ થ્રી આટલી સ્પીડ આપવી જોઈએ અને આ સ્પીડ ક્યારે આવે ખબર જ્યારે તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય બરાબર હવે તમને કોઈ એક એમસીક્યુમાં પાંચ મિનિટ લઈને સોલ્વ કરાવતા હોય ને તો પાંચ મિનિટ ના બગાડાય એ પાંચ મિનિટની અંદર શું છે બીજા પાંચ એમસીક્યુ વંચાઈ જાય જો કદાચ એમાંથી ભૂલમાં એકાદ બોર્ડમાં પૂછાઈ જાય ને તો કામ લાગી જાય આ પ્રેક્ટિસ કરવાની ફાસ્ટ ચલો ત્યાર પછી આ તો ખબર જ છે એક જ મિનિટમાં ખબર પડે સૂત્ર છે ક્લિયર બેટા તો મારું એવું માનવું છે કે એમસીક્યુ ના સેશનમાં તમને મજા આવતી હશે પહેલા પાંચ વિડીયો આપણે ઓર્ગેનિકના લઈ લઈશું અને પછી ઇનઓર્ગેનિક ના એમસીક્યુ કરીશું જો આ જ રીતનો તમારો જોરદાર સપોર્ટ હશે ને તો થિયરી બી અમુક ચેપ્ટરની હાડ હાર્ડ થિયરીનો બી વિડિયો લઈને તમારી સમક્ષ હું આવીશ તો મારીએ બેટા બાય બાય